આજે સવારે જે COVID-2019ની જે પરિસ્થિતિ છે આ પ્રમાણે છે કે આજે ટોટલ 55 જેટલા કેસીસ આવ્યા છે અને સૌથી પ્રથમ કહેવા માંગીએ છીએ આ બિલકુલ આ આશ્ચર્યજનક નથી, આ બિલકુલ આપણા અંકુશમાં છે. એનું કારણ એ પણ છે કે આપણી એક ધારણા હતી કે જે નિઝામુદ્દીનની ઘટના પછી જે મોટા પ્રમાણમાં આપણને આવા પોઝિટિવ કેસીસ મળ્યા હતા એ બધા હોટસ્પોટ્સના જે વિસ્તારો હતા એમાં એક સ્ટ્રેટેજી સરકારે બનાવી હતી કે આપણે ત્યાં થોડી ઘનિષ્ઠ ચેકિંગ કરીએ, સર્વેલન્સ કરીએ ડોર ટુ ડોર મેડિકલ ટીમ સાથે, અને આપણી સ્ટ્રેટેજી પણ સાચી પડી છે. અને એટલા માટે આ બધા હોટસ્પોટ્સને તરત જ આપણે એક એક્શન પ્લાન જે ઓપરેશનનું લીધું હતું એ બધાને સીલ કરી દીધા છે. ત્યાંથી કોઈ બહાર ન જઈ શકે અને એ જ રીતે બહારથી કોઈ ત્યાં આવી ન શકે. અને એક એક ઘરમાં જઈને આવી આપણે જે સર્વેલન્સ કરી રહ્યા છે, વી આર એકચ્યુઅલી ચેકિંગ કોઈને સિમ્ટમ્સ હોય, જેને આપણે ILI કહીએ છીએ, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ, આવા બધાને જે કોન્ટેક્ટમાં આવ્યા હોય, જે પોઝિટિવ કેસીસ આવ્યા એ બધાના ઝીણવટ પૂરતું આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યા, અને માટે મેક્સિમમ ટેસ્ટિંગ આપણે જે આ વિસ્તારોમાં કર્યા. અને કરવાનું હાર્દ અને આશય પણ એ જ છે કે જેમ જેમ એમાંથી જે ઓલરેડી ફેલાયેલો ડિઝીઝવાળા જે લોકો મળી જશે તરત જ એમને ટેસ્ટિંગ પર મૂકીએ છીએ, ટ્રીટમેન્ટ પર મૂકીએ છીએ, અને એ લોકો સમયસર એમને શોધવામાં આવે અને પછી સમયસર એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બિલકુલ એ લોકો ડિસ્ચાર્જ થઈને પણ જઈ શકે. એટલે અમારી ધારણા છે કદાચ આ હોટસ્પોટ્સમાં જ, જેમ આજે નીકળ્યું છે, વધુ પણ કેસીસ નીકળી શકે. પણ એમ કરવાથી વી કેન રિયલી ક્લસ્ટર્સની અંદર જે આ બધા હોટસ્પોટ્સ છે એમાં કોરોનાને આપણે કન્ટેન ડામી શકીએ, એ એક આપણી જે સ્ટ્રેટેજી છે, વ્યૂહરચના છે, એ જ દિશામાં આપણને સફળતા મળી રહી છે. એટલે આ રીતની આજની જે ડેટા છે આપણે શેર કર્યું કે આજે ટોટલ 55 કેસીસ છે, પણ એમાંથી 50 જેટલા કેસીસ તો અમદાવાદના હોટસ્પોટ કે જે આપણી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ થઈ રહી છે ત્યાંના છે. અને આ જ રીઝન છે કે આપણે ત્યાં જે રાત દરમિયાન જે ચેકિંગ કર્યું 47 આવ્યું હતું અને હમણાં સવારે પણ જે બીજા ટેસ્ટ આવ્યા, એટલે એમ કરીને ટોટલ 50 અમદાવાદની અંદર. અને એ સિવાય સુરતમાં પણ જે 2 પોઝિટિવ કેસીસ આવ્યા છે એ પણ આ સર્વેલન્સના જ લીધે, જે ત્યાંના હોટસ્પોટ્સ છે આપણી ટીમ્સ ઘરે ઘરે જઈને ચેક કરે છે ત્યાંથી જ મળ્યા છે. હા, 3 નવા કેસીસ આવ્યા છે. આ પણ કદાચ આપણને એમ થાય કે આ કંઈ ચિંતાનો વિષય છે, પણ એમાં પણ હકીકત એ પ્રમાણે છે કે દાહોદમાં 1 કેસ પોઝિટિવ આવ્યું છે. અને આ જ્યારે ગઈકાલે તરત જ આપણે ચેક કર્યું, આ દીકરી મૂળ મધ્યપ્રદેશથી, ઇન્દોર, મધ્યપ્રદેશના ઇન્દોરથી અહીંયા એક ફ્યુનરલ, એક જે એક સ્મશાન કે દફન ક્રિયા જે કહેવાય છે એની અંદર ભાગ લેવા માટે આ દીકરી આવી હતી. એટલે આ એક આઉટસાઇડનો કેસ છે, પણ તરત જ આપણા તંત્રે એને પણ આઈડેન્ટિફાઈ કરી લીધું છે, એને ટ્રીટમેન્ટમાં મૂક્યા છે. એ જ રીતે આણંદમાં 1 કેસ, જે પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવ્યા હતા એવો 1 કેસ પકડાયા છે, અને એમને પણ તરત જ ટ્રીટમેન્ટની કાર્યવાહી આપણે શરૂ કરી દીધી છે. એ જ રીતે 1 કેસ, જેને આપણે કહીએ સ્ટ્રે કેસ, છોટાઉદેપુરમાં એક નીકળ્યું છે. એમાં પણ એવું બન્યું છે કે જે એક વ્યક્તિ, દીકરી હતી, એના દાદા એ પોઝિટિવ હતા અને એમના કુટુંબમાં આ દીકરીને આ થયું છે, એટલે તરત જ એને અને એમના દાદા બધાને ઇમિડિયેટલી આઈડેન્ટિફાઈ કરીને એ પણ આ રીતે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થયું છે. આવા કેસ છે એટલે ફરી આજની હકીકત, ટોટલ 55 કેસીસ, અમદાવાદના 50, સુરતના 2, દાહોદનું 1, આણંદ 1 અને છોટાઉદેપુર 1. આજે મૃત્યુ 1 કેસમાં થયું છે, જે મૃત્યુ જે વ્યક્તિની થઈ છે SVPમાં છે, એની વિગત હમણાં જ આપીએ. 48 વર્ષના પુરુષ છે, અમદાવાદના SVP હોસ્પિટલમાં, અને કોમોર્બિડ કન્ડિશન્સ હતું બ્લડ પ્રેશરનું, જેને હાઇપરટેન્શન પણ કહીએ છીએ. અને એ જ રીતે ડિસ્ચાર્જ આજે અમદાવાદ ગ્રામ્યમાંથી 1 પુરુષ, 27 વર્ષના છે, એમને સાજા થઈને ઘરે મોકલવાની એક વસ્તુ પણ આજે એક માઇલસ્ટોન થઈ છે. 27-year-old મેલ ફ્રોમ અહેમદાબાદ. એમ કરીને આજે જે ટોટલ જે પોઝિટિવ કેસીસ અત્યાર સુધી આપણા જે આવ્યા છે ટોટલ, એ પૈકી આજે 155 લોકો એક્ટિવ પેશન્ટ્સ છે. એક્ટિવ એટલે જે અત્યારે સારવાર દરમિયાન છે. એ પૈકી જે
બે લોકો એવા છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે, પણ 153 જેટલા એવા લોકો છે કે બિલકુલ સ્ટેબલ છે, એમની કન્ડિશન નોર્મલ છે, કોઈ તકલીફ નથી, પણ છતાં પોઝિટિવ છે. એટલે આપણે એને જે સિમ્ટોમેટિક અને બીજી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ એમની કન્ડિશન મુજબ આપવાની હોય છે. અને એ સિવાય સર્વેલન્સ પૈકી જે ક્વોરન્ટાઇન કરેલા લોકો છે એ પણ 43 જેટલા છે હવે, અને ડિસ્ચાર્જ કરેલા આજના પણ એક કેસને ગણતા 26 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. એટલે આ રીતની આજની વિગત છે. હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જો બ્રેકઅપ જોતું હોય તો અમદાવાદમાં કુલ 133 કેસીસ થાય છે, પણ ફરી આપણે એ વાતને દોહરાવીએ છીએ કે બિલકુલ આમાં ગભરાવાની એટલા માટે જરૂરત નથી, પેનિકની જરૂરત નથી, કેમ કે આપણી આ જે હોટસ્પોટ, જે આ પોઝિટિવ તબલીગના લીધે જે કેસીસ થોડા ગુજરાતમાં આવ્યા હતા, અન્ય રાજ્યોમાં પણ આવું થોડાક આવા કેસીસ બન્યા છે, ત્યાં તરત જ ત્યાંની આપણી વહીવટી તંત્ર, આપણા બધા જ ડિસ્ટ્રિક્ટ અને કોર્પોરેશનના જે ઓફિસર્સ છે એમને ખૂબ જ પ્રશંસનીય ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી હોટસ્પોટમાં જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે મીટિંગ્સમાં નક્કી કરવામાં આવે છે એને બિલકુલ ઓપરેશનલાઇઝ કર્યા હતા. અને માટે આ જે ધારણા હતી એ મુજબ આપણે એક એક ઘરે જઈને જે કેસીસ હતા ત્યાં સર્વેલન્સની ટીમે મહેનત કરી છે, અને એ મુજબ આ સર્વેલન્સના અંતે આટલા કેસીસ નીકળ્યા છે ત્યાં. અને મેક્સિમમ ટેસ્ટિંગ આ વિસ્તારોમાં આપણે કરીએ છીએ જેથી કે એક પણ કેસ રહેવા ન પામે, ટ્રીટમેન્ટ કરીને બિલકુલ આપણે આ COVID-19 આ વિસ્તારોથી બિલકુલ એને કન્ટેન કરવા માંગીએ છીએ, એને ડામવા માંગીએ છીએ જેથી કે એનું હોરિઝોન્ટલ બીજા વિસ્તારોમાં સ્પ્રેડ ન થાય. ઇક્વલી એટલી જ મહત્વની વાત છે કે આ વિસ્તારની અંદર પણ માનો કે જેટલા પોઝિટિવ લોકો છે તરત જ એમને ત્યાંથી લઈને ટ્રીટમેન્ટમાં આપણે મૂકીએ છીએ, એમના જે કોન્ટેક્ટ છે એમને તરત ઉપાડીને આપણે ક્વોરન્ટીનમાં મૂકીએ છીએ, જેથી કે એ વિસ્તારની અંદર પણ માનો કે થોડાક ઘરોમાં આ છે, બીજા ઘરોમાં ડિઝીઝ કે આ કોવિડનું ચેપ સંક્રમણ ન લાગ્યું હોય તો એમને પણ ન લાગે અને બહારના વ્યક્તિઓને પણ ન લાગે. આ રીતની એક બિલકુલ આપણે જે સીલ કરીને ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી મુજબ આપણને આવા રિઝલ્ટ્સ અત્યારે મળે છે કે વધારે. અને સ્વાભાવિક છે કે આ સંક્રમણ થયા પછી આપણે બધા જાણીએ છીએ કે આ ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનું હોય છે, એટલે સ્વાભાવિક છે કે ઘણી વખતે પહેલા દિવસે બીજા દિવસે આપણને કેસીસ, તાવ, શ્વાસમાં તકલીફ કે ગળામાં તકલીફ, શરદી વગેરે જે આના સિમ્ટમ્સ છે, સ્વાભાવિક છે કે શરૂઆતના 2-3 દિવસમાં ન પણ આવ્યા હોય, પણ જેમ જેમ દિવસો પાકે વધારે થાય તો આ ઇન્ફેક્શન પણ નીકળતું હોય છે. માટે આપણી ટીમ્સ જે કરી રહી છે એઝ અ પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી અને એક વ્યૂહરચનાના ભાગરૂપે આપણે આ બધા કેસીસને શોધી શોધીને કાઢ્યા છે એવું કહીએ તો ખોટું નથી. અને એક એકને ટ્રીટ કરવામાં આવશે અને ટ્રીટ કર્યા પછી પ્રોપર પ્રોટોકોલ પછી 14 દિવસ પછી જો એમનું નેગેટિવ 2 વખત આવે સતત તો પછી એમને પાછા હોમ પર મોકલવામાં આવશે ડિસ્ચાર્જ કરીને, જે રીતે અત્યાર સુધી 26 જેટલા લોકો ઘરે ગયા છે. અને એમ જોતા આજે અમદાવાદમાં કુલ સંખ્યા 133ની છે. સુરતની અંદર 25 પોઝિટિવ કેસીસ છે, રાજકોટમાં 11 કેસીસ છે, વડોદરાની અંદર 18 કેસીસ છે, 18, ગાંધીનગરમાં 13 કેસીસ છે, ભાવનગરમાં 18, કચ્છ જિલ્લામાં 2 કેસીસ છે, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3 કેસીસ, પંચમહાલ 1, પાટણમાં 5, છોટાઉદેપુર 2, જામનગર 1, મોરબીમાં પણ 1 કેસ છે, આણંદ જિલ્લામાં 2 કેસીસ, અને સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં પણ 1-1 કેસ આવ્યા છે. એમ ટોટલ જે આપણે અત્યારે ગુજરાતમાં અલગ અલગ કોર્પોરેશન્સમાં, શહેરોમાં, ડિસ્ટ્રિક્ટમાં ટોટલ થઈને 241 ટોટલ પોઝિટિવ કેસીસ થયા છે, જેમાંથી વિદેશ એટલે જે ડાયરેક્ટલી પેસેન્જર્સ જે બહારથી આવ્યા હોય અને ઇન્ફેક્ટ થયા હોય, ઇન્ફેક્શન લઈને પણ આવ્યા હોય એવું કહી શકીએ, એવા 33 કેસીસ હતા ટુ બિગિન વિથ. પછી આંતર રાજ્ય ટ્રાવેલમાં જે આવ્યા છે 32 જેટલા લોકો, અને લોકલ
ટ્રાન્સમિશનના 176 અને સ્વાભાવિક છે કે જે આ હોટસ્પોટ જ્યાં જ્યાં આપણે જોયા છે એ બધા ગીચ વિસ્તાર પણ રહ્યા છે, માટે એનું સંક્રમણ જે ફેલાવાની એક સંભાવના હતી એ પણ આપણે એક એકને અત્યારે ટેસ્ટ કરીએ તો સંખ્યા વધી છે, અને આવતા 2-3 દિવસમાં પણ આપણે અનુમાન કરી શકીએ કે થોડી સંખ્યા વધશે. પણ એ જો વધે તો એક રીતે સારું, કેમ કે ગાલીચાના નીચે કઈ વસ્તુ આપણા ધ્યાનમાં જ ન આવે એ વધારે નુકસાન કરી શકે. આમાં એક એક કેસ આપણે સામે સામે જઈને સર્વેલન્સથી આપણી ટીમ્સ એને શોધી કાઢે છે અને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટમાં રાખે છે, જેથી કે આ એરિયાને ટોટલી આપણે સેનિટાઈઝ પણ જે કરવાની વાત છે કે ત્યાં પણ બિલકુલ COVID-2019નું જે એક અસર, અત્યારે જે કેસીસ ત્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ થયું છે એને બિલકુલ આપણે ડામી શકીએ, કન્ટેન કરી શકીએ. આ સિવાય જે આપણે ખાસ કરીને આપણી જે હેલ્પલાઇન છે 1100 એના પર પણ ઘણા બધા કોલ્સ આવે છે. આપણે બધાને અપીલ કરીએ કે આ કેસીસ આવ્યા છે, ગભરાવાની વાત જરાય નથી, પણ તમારે જેટલું બને સાથ સહકાર સરકારને આપવાની છે. જ્યારે સરકારની ટીમ્સ તમારા વિસ્તારમાં આવે, તમારા ઘરોમાં આવે, તમારી ચિંતા કરે છે, માટે સરકારની ટીમ્સ આવે છે ત્યાં, અને જે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પણ જે હોટસ્પોટ્સના એરિયાઝ છે અને સિવાયના પણ એરિયાઝમાં જ્યાં તમને કોઈને પણ આવા સિમ્પટમ્સ હોય, લક્ષણ હોય, તો એને ઇગ્નોર નહીં કરતા, કેમ કે બની શકે કે તમને ખબર પણ ન હોય, કોઈ જગ્યાએ તમે ગયા હશો પહેલે કે જ્યાં આવી ઇન્ફેક્ટેડ વ્યક્તિ હોય. એટલે ઇફ યુ હેવ હાઈ ફીવર, ઇફ યુ હેવ બ્રેથલેસનેસ એટલે તાવ હોય વધારે, અને એ જ રીતે શ્વાસ લેવામાં તકલીફ હોય, આવા પ્રોબ્લેમ્સ હોય, તો તરત જ 104 આપણી જે ફીવર હેલ્પલાઇન તરીકે પણ ફેમસ છે એના ઉપર પણ કોલ કરી શકો છો, અથવા 108ની મદદ પણ લઈ શકો છો. અને કોવિડ હોસ્પિટલ્સ અત્યારે આપણી અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ આ બધા ઉપલબ્ધ છે જ, જે આપણી મેડિસિટીની 1200-બેડની મોટી હોસ્પિટલને એક્સક્લુઝિવ COVID-2019ની હોસ્પિટલ તરીકે પણ એને એક નિર્ધાર કરવામાં આવ્યું છે, એની પણ આપણે મદદ લઈ શકીએ. આપણે જોઈએ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને ડિસ્ચાર્જ પણ થવા માંડ્યા છે, 26 લોકો, એટલે એમાં 80 લોકો પણ છે, સગર્ભા બહેનો પણ રહ્યા છે, જે લોકોને કોમોર્બિડ કન્ડિશન્સ છે એવા લોકો પણ સારી રીતે સાજા થઈને ઘરે જાય છે. આજે પણ આપણે દૃશ્ય જોયું, અને જ્યારે હોસ્પિટલથી જાય છે તો સ્ટાફ માટે પણ ઘણા લોકો બિલકુલ ગદગદ થઈને એમની એક ગ્રેટિટ્યૂડ, એમની જે ભાવના વ્યક્ત કરે છે કે અમારી એટલું સરસ અમારું ધ્યાન, અમારી કેર આ લોકોએ લીધી, એવા અનેક લોકો તરફથી આવી એક પ્રતિસાદ મળ્યું છે, પ્રતિભાવ મળ્યું છે. અને એ લોકો જ્યારે પોતાના ઘરે પણ જાય છે ત્યાં પણ એક સરસ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કર્યા વગરનું પણ આપણે જોઈએ છે વેલકમિંગ થાય છે. તો આ પ્રમાણે બધાને અનુરોધ, લેટ્સ ફોલો સોશિયલ ડિસ્ટન્સિંગ, જે લોકડાઉન છે એના જે નિયમો છે અક્ષરસહ પાલન કરવાનું છે, અને ઓફકોર્સ ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ હેન્ડ વોશ. આજે પણ જે અમેરિકાના મોટા તજજ્ઞો છે, સવારે એમની સાથે પણ વાત થઈ હતી, એ ફરી એ જ વાત કહે છે કે જેટલું બને આ હેન્ડ વોશ, લાગશે કે આ બહુ સરળ વસ્તુ છે, બહાર જ્યાં પણ જઈને આવીએ હાથ ધોઈ લઈએ, કેમ કે આ જે વાયરસ છે હાથમાં ચોંટેલું હોય તો સ્વાભાવિક છે. અને એ જ રીતે કોફ એટિકેટ, આપણને ઉધરસ થાય, કોફ કરવાનું હોય તો આ રીતે આમ નહીં, અને એ જ રીતે સ્પિટિંગ, આપણને થૂકવાનું પણ બિલકુલ પ્રતિબંધ છે, થૂકીએ નહીં, જોરથી પણ બોલવાનું ન રાખીએ, કેમકે એમાં પણ આપણા મોઢાથી ડ્રોપલેટ્સ પડતા હોય છે. અને ખાસ ખાસ વિનંતી કે તમારા બધાના ઘરમાં જે આપણા એલ્ડરલી લોકો છે, વયસ્ક લોકો છે, આપણા વડીલો છે, આપણા માતા પિતા, દાદા દાદી, નાના નાની બધા છે, એમની ખાસ ખાસ તમે સાર સંભાળ રાખજો. આપણે ભલે કોઈ આવશ્યક ચીજ વસ્તુ લેવા બહાર ગયા હોય તો પણ આપણે એમને એમ ન મળીએ, આપણે નાહી લઈએ, અને બિલકુલ આપણે ડિસઇન્ફેક્ટ થયા પછી જ એમની પાસે જઈએ, એમને થોડુંક સુરક્ષિત રાખીએ, કેમકે એમની કન્ડિશન બીજા બધા કરતાં થોડીક વધારે નાજુક છે. એ લોકો એલ્ડરલી અને કોમોર્બિડ, આ કન્ડિશન, એલ્ડરલી એટલે વયસ્ક, કોમોર્બિડ એટલે બીજી જે અંડરલાઈંગ બીજી બીમારીઓ પણ સ્વાભાવિક છે, એમના વય જૂથને અનુરૂપ અનુકૂળ અત્યારે જે હોય છે સમાજમાં, આપણે જોઈએ છીએ કે કદાચ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર,
કેન્સર એવા બધા નાના મોટા રોગો પણ એમને હોય માટે એ વધારે વલનરેબલ છે, નાજુક છે આ બધું ચેપ લાગવા માટે. એટલે આટલી આપણે કાળજી રાખીએ. અને બધા માટે ખાસ જે આયુષના પ્રયોગો છે, જે વેબસાઇટ પર પણ આપ્યું છે, આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ અને આપણી મનોબળ જેટલું આપણે પોઝિટિવ રાખીશું, ગભરાશું નહીં. અને જે દિવસમાં જે ગરમ તમતમતું પાણી પીવાનું છે એ આપણે બધા ફોલો કરીએ. હોટ વોટર જેટલું આપણે લઈએ એટલું આપણા માટે સારું. અને એ જ રીતે હળદર નાખેલું દૂધ, ગરમ દૂધ પણ દિવસમાં બે વખત લઈએ. ઇટ ઇઝ ગુડ ફોર અસ અને આપણી ઇમ્યુનિટી બિલ્ડ થાય. આ રીતે આજની પરિસ્થિતિ છે. નમસ્કાર.